હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 8, સબ્જેક્ટ ઇંગ્લિશ. યુનિટમાં આપણે ગ્રામરનો એક ટોપિક જોઈશું, જેમાં યુઝ ઓફ કેન, મે, શુડ અને મસ્ટ જેવા મોડલ ઓક્ઝિલરીઝની વાત આપણે કરવાની છે. એમાં અમુક તમે કેન અને મે શીખી ગયા હશો, તો આજે આપણે નવા બે શબ્દ શુડ અને મસ્ટ, એ ઉપરાંત કેન અને મેનું થોડું રિવિઝન પણ કરીશું. શરૂઆત કરીએ. યુઝ ઓફ કેન, મે અથવા માઇટ, શુડ અને મસ્ટ. સૌથી પહેલા વાત કરીએ યુઝ ઓફ કેન. તો કેનનો ઉપયોગ બે રીતે થાય છે, એ જ રીતે મેનો ઉપયોગ પણ બે રીતે કરવામાં આવે છે. પણ એક ઉપયોગ કેન અને બેનો બંનેનો એક સરખો છે, માટે આપણે બંને જોડે લીધા છે. પહેલો ઉપયોગ છે મે અને કેનનો ઉપયોગ બંને સરખો છે, એટલે ફોર પરમિશન, પરવાનગી લેવા માટે કે આપવા માટે કેન અથવા મે વાપરી છે. પરવાનગી લેવી હોય કે આપવી હોય એના માટે, બરાબર છે. ઘણીવાર આપણે ક્લાસમાં આવતા ઘણીવાર પરવાનગી લેતા હોઈએ છીએ, કેન આઈ ગો, મે આઈ કમ ઇન સર, કેન આઈ ગો સર, બરાબર. એ તમે પરવાનગી માંગો છો, બરાબર. કેન આઈ ગો આઉટ સર, મે આઈ ગો ટુ વોશરૂમ સર. તો એવા અર્થમાં પરવાનગી લેવા, જો તમને સાહેબ હા પાડે, યસ યુ કેન, યુ મે, તો પરવાનગી આપવા, તો કેન અને મે વાપરી શકાય છે. બંને એક સરખું જ છે. કેન અથવા મે, આઈ ડાન્સ વિથ યુ, હું તમારી સાથે નાચી શકું, નૃત્ય કરી શકું. કેન અથવા મે આઈ કમ ઇન સર, હું આવી શકું અંદર. કેન અથવા મે વી રાઇટ નાઉ, શું અમે હવે લખી શકીએ. તો અહીંયા પરવાનગી માગવામાં આવે છે. પરવાનગી માગવા માટે હંમેશા પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ કરવો પડે, એટલે હંમેશા તમારે પ્રશ્નાર્થમાં જ લખવું પડે વાક્ય. કેન અને મે પ્રશ્નાર્થી બનાવો, એટલે પરવાનગી માંગો છો એવો અર્થ થાય, બરાબર છે. અને એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય. ડાન્સ છે, કમ છે, રાઇટ છે, જેટલા પણ મોડલ ઓક્ઝિલરીઝ આવે બધા સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય છે. તો આ વાતે પરવાનગી આપવાની, સોરી લેવાની, એટલે પરવાનગી માંગો છો તમે. તો હવે કદાચ સાહેબ તમને કે પરવાનગી આપે, તો યુ કેન, તમે કહ્યું હોય કે કેન આઈ ગો, યુ કેન ગો, યુ કેન ડૂ હોમવર્ક, યુ કેન, મે ડૂ. કેન અથવા મે બંનેમાંથી કોઈ પણ વાપરી શકો, યુ મે ડૂ અથવા યુ કેન ડૂ. તમે એમ પૂછ્યું હોય કેન આઈ ડૂ, યસ યુ કેન ડૂ, યુ મે ડૂ, મે આઈ ડૂ, યસ યુ મે ડૂ, કેન આઈ ગો આઉટ, યસ યુ કેન ગો આઉટ, મે આઈ ગો આઉટ, યુ મે ગો આઉટ. એ રીતે આપણે જવાબ આપી શકીએ. કેન આઈ કમ ઇન, યસ યુ કેન કમ ઇન, મે આઈ કમ ઇન, યસ યુ મે કમ ઇન. કદાચ ના પાડો તો નકારમાં જવાબ આપવો પડે. કેન આઈ લિસન સોંગ્સ, નો યુ કાન્ટ લિસન સોંગ્સ. મે આઈ લિસન સોંગ્સ, નો યુ મે નોટ લિસન સોંગ્સ. મે નોટ પણ મેન્ટ થતું નથી, કેન નોટ બરાબર કાન્ટ લખી શકાય, પણ મે નોટ બરાબર મેયન્ટ લખી શકતા નથી, એટલે ત્યાં મે નોટ જ લખવાનું ટૂંકું રૂપ આપણે કરતા નથી. મે આઈ ઓપન ઇટ, યસ યુ મે, અથવા નો યુ કાન્ટ. ઓકે, તો મે અને પણ એક યાદ રાખવું કે નમ્રતાપૂર્વક પરવાનગી લેવાની હોય તો મેથી પ્રશ્ન પૂછાય. એટલે આપણા વડીલ હોય, મોટા હોય, સાહેબ હોય, ટીચર્સ હોય, સર વડીલ, બોસ હોય, એમની પરવાનગી લેવા માટે હંમેશા મેનો ઉપયોગ કરવો. અજાણ્ય વ્યક્તિ હોય તો પણ મે વપરાય, ત્યાં કેન વપરાતું નથી, એટલે નમ્રતાપૂર્વક આદરથી કહેવા માટે આપણે મે વાપરીએ છીએ, બરાબર છે. અને આપણા દોસ્તો હોય, ઘરના સભ્યો હોય, તો એને કેનનો ઉપયોગ આપણે શકી કરી શકાય. કેન આઈ કમ ઇન પપ્પા, એમ, બરાબર. મે આઈ કમ ઇન સર, કેન આઈ કમ ઇન સર એવું ન કહી શકાય જનરલી, પણ મે આઈ કમ ઇન સર નમ્રતા છે એટલે. ઓકે, તો આ એક ઉપયોગ થયો કેન અને મેનો બંનેનો, જેનું વાત હતું પરવાનગી આપવા માંગવા માટે. હવે બીજો ઉપયોગ છે કેનનો,
શોઈંગ એબિલિટી અથવા ક્ષમતા દર્શાવવા માટે. કેનનો બીજો ઉપયોગ છે શોઈંગ એબિલિટી, એટલે કે ક્ષમતા દર્શાવવા માટે. કોઈ કાર્ય કરવાની ક્ષમતા હોય, સામર્થ્ય હોય, તે દર્શાવવા માટે કેન સાથે અથવા મુખ્ય ક્રિયાપદ સાથે કેન વાપરી શકાય છે. તમે કોઈ કામ કરી શકો છો તો એના માટે કેન વાપરી શકાય. કોઈ કામ નથી કરી શકતા તો એના માટે કેન નોટ મૂકી શકાય, બરાબર, નકાર આવશે માટે. પણ દાખલા તરીકે તારા ગણી શકો છો તો કેન કાઉન્ટ, એવી રીતે. દાખલા તરીકે તમે અંગ્રેજી બોલી શકો છો તો કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો જે સ્પીક છે એ મૂળ ક્રિયાપદ છે, એની આગળ કેનનો ઉપયોગ કર્યો, કારણ કે એ તમારી એબિલિટી દર્શાવે. કઈ એબિલિટી? અંગ્રેજી બોલવાની એબિલિટી. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું. બર્ડ્સ કેન ફ્લાય, પક્ષીઓ ઉડી શકે છે, બરાબર છે. પક્ષીઓની એબિલિટી છે, બર્ડ્સની એબિલિટી શું છે? ઉડવાની ક્ષમતા છે એમની. તો બર્ડ્સ કેન ફ્લાય, તો કેન સાથે ફ્લાય મૂળ ક્રિયાપદ વાપરી. માન લો કે નકાર કરવું હોય, બરાબર, તો એલિફન્ટ્સ કેન નોટ ફ્લાય, હાથી ઉડી શકતો નથી, કારણ એની એબિલિટી નથી. પણ એબિલિટી એટલે એક નકાર વાક્ય કર્યું છે, માટે ત્યાં કેન નોટ વાપરવું પડે. એબિલિટી તો કે ક્ષમતા કે ન અક્ષમતા હોય તો એ એબિલિટી કહેવાય. પણ તમે નથી કરી શકતા એ તો તમારી ઇનએબિલિટી થઈ, તો પણ કેન નોટ ત્યાં તમારે મૂકવું પડે. કેન, નેતિ કેન સિંગ એ સોંગ, નેતિ ગીત ગાઈ શકે છે, તો નેતિની ક્ષમતા છે ગીત ગાવાની. તો કેન સિંગ, તો સિંગ મૂળ ક્રિયાપદ, એની સાથે કેનનો ઉપયોગ આપણે કર્યો છે. તો આ રીતે શું થયું? કેન એ શોઈંગ એબિલિટી, એ બીજો ઉપયોગ થયો કેનનો. પહેલો ઉપયોગ કયો જોયો? પહેલો ઉપયોગ તો તમે જોયો પરવાનગી આપવા કે લેવા માટે કેન વાપરી શકાય. બીજો ઉપયોગ જોયો શોઈંગ એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ કરી શકાય. હવે મેનો એક બીજો ઉપયોગ છે. મેનો પહેલો ઉપયોગ આપણે જોયો એ જ કેનમાં જોયો, તો એ જ કયો? પરવાનગી આપવા કે લેવા માટે મે વાપરી શકાય. હવે બીજો ઉપયોગ છે મેનો, યુઝ ઓફ મે ઓર માઇટ ફોર પોસિબિલિટી, જેમાં માઇટનો ઉપયોગ આપણે કરીશું. મે અને માઇટ, જ્યારે મે આઈ કમિંગ સર જ્યારે પરવાનગી લે ત્યાં માઇટ ન વાપરી શકાય, એટલે ત્યાં નથી લખ્યું. પણ અહીંયા પોસિબિલિટી, શક્યતા, સંભાવના દર્શાવવા માટે મે અથવા માઇટ વાપરી શકાય છે. શક્યતા દર્શાવી છે, સંભાવના દર્શાવી છે, મે અથવા માઇટનો ઉપયોગ થઈ શકે. એટલે કે ભવિષ્યમાં કોઈ કાર્ય થાય, બને એની શક્યતા હોય કે સંભાવના હોય, તો તે દર્શાવવા મે અથવા માઇટ વાપરી શકાય છે, બરાબર છે. દાખલા તરીકે કદાચ પરીક્ષા લેવાશે, કદાચ પરીક્ષા લેવાશે, એવી કદાચ સંભાવના કહેવાય, કદાચ. તો ટીચર મે ટેક યોર એક્ઝામ, કદાચ શિક્ષક તમારી પરીક્ષા લે, બરાબર. એ રીતે તો પહેલું ઉદાહરણ, માય ફાધર મે કમ ટુમોરો, મારા પિતાજી આવતીકાલે કદાચ આવે. બહારગામ છે તો કદાચ સંભાવના છે કે કદાચ કાલે આવી શકે, બરાબર છે. આઈ એમ નોટ શ્યોર, મને ખાતરી નથી. આઈ મે, મને ખાતરી નથી, પણ કે હું, આઈ એમ નોટ શ્યોર, આઈ મે ગો અથવા આ માઇટ ગો, મને ખાતરી નથી, હું કદાચ જઉં કે ના જ પણ જઉં, એવી સંભાવના છે. 50-50 ચાન્સ જે કહેવાય એ પ્રકારની વાત છે. ઇટ ઇઝ ક્લાઉડી, ક્લાઉડી એટલે વાદળ છાયું છે. ઇટ મે માઇટ રેઇન ટુ નાઇટ, તો કદાચ આજે વરસાદ પડે, વરસાદ પડવાની સંભાવના છે, શક્યતા છે. મે અથવા માઇટ બંને વાપરી શકાય. ઇટ ઇઝ ક્લાઉડી, ક્લાઉડી છે, વાદળ છાયું વાતાવરણ છે, બરાબર, તો સંભાવના છે વરસાદ પડે અથવા ન પણ પડે, બની શકે. તો એ સંભાવના થઈ, શક્યતા થઈ, તો એના માટે મી અથવા માઇટ વાપરી શકાય. ત્યારબાદ ઓનલી 3 રન્સ નીડેડ, માત્ર 3 રનની જરૂર છે, તો વી મે માઇટ વિન ધ મેચ, આપણે કદાચ મેચ જીતીએ પણ ખરા, બીજું શું, ન પણ જીતીએ ખરા, એવી સંભાવનાઓ હોઈ શકે, બરાબર. તો આ રીતે તમે
શેના વાપરશો? મેનો ઉપયોગ કરશો. એટલે મેના બે ઉપયોગ થયા, કેનના બે ઉપયોગ થયા. હવે નવું છે શુડ. શુડમાં મરજિયાતપણાનો ભાવ હોય, મરજિયાત કરવાનું હોય કામ, પર એના ઘણા બધા ઉપયોગ છે. પણ તમારે અત્યારે માત્ર બે જ ઉપયોગ શીખવાના, કે ફરજ બજાવવી હોય પણ મરજિયાત ફરજ, બરાબર. એમાં મરજિયાતપણાનો ભાવ હોય, તમે કોઈ ફરજ બજાવો ને, તમારી જે કંઈ ફરજ હોય વ્યક્તિ તરીકેની, એમાં મરજિયાત ભાવ હોય તો શુડ વપરાય. બીજો ઉપયોગ છે સલાહ આપવા માટે શુડ વપરાય છે, જેમાં પણ મરજિયાતપણાનો ભાવ હોય છે. શુડ એટલે આપણે સમજવા માટે જોઈએ એવું કહી શકાય, સમજવા માટે. કારણ કે જે શુડ, જે વાક્યમાં શુડનો ઉપયોગ કરીએ એમાં ગુજરાતી કરીએ તો જોઈએ એવો શબ્દ બોલાય. તમારે આમ કરવું જોઈએ, તમારે પાણી પીવું જોઈએ, પાણી બચાવવું જોઈએ, તે જોઈએ એટલે શુડ, સમજવા માટે. એવો અર્થ છે નહીં, પણ સમજવા માટે આપણે જોઈએ એવો અર્થ કરીએ છીએ. તો ક્યારે વપરાય? તો બે ઉપયોગ જોવાના છે. કોઈ કાર્ય કરવા માટે વ્યક્તિને સલાહ આપવા, બરાબર, વ્યક્તિને સલાહ આપવા માટે, અથવા ફરજ માટે. ફરજ, તમારી કોઈ ફરજ હોય પણ એમાં શુડનો ઉપયોગ કરવામાં આવે, એ ફરજ કેવી હોય પણ મરજિયાત, ફરજિયાત તમારો ભાવ ત્યાં દર્શાવવાનો નથી. દાખલા તરીકે, આઈ હેવ કોલ્ડ, મને શરદી છે. યુ શુડ ટેક રેસ્ટ, તમારે આરામ કરવો જોઈએ. તો તમે આરામ કરો એ ખરા, ન પણ કરો, એક સલાહ આપી, ભાઈ તમે આરામ કરવો જોઈએ, પણ તમારે કામ હોય તો તમે જઈ શકો, કામ બરાબર છે. તો એ રીતે તમને નુકસાન નથી, ફરજિયાત નથી ત્યાં. વી શુડ રિસ્પેક્ટ અવર ટીચર, આપણે શિક્ષકને માન આપવું જોઈએ, તો આપણી ફરજ છે. પણ ઘણા વિદ્યાર્થીઓ આપે છે, ઘણા નથી આપતા, તો એનું નુકસાન એવું કહીએ ફરજિયાત નથી. એમ અંદરના ભાવથી તમે માન આપી શકો. ઇટ્સ એક્ઝામ ટાઈમ, પરીક્ષાનો સમય છે. યુ શુડ વર્ક હાર્ડ, તો તમારે મહેનત કરવી જોઈએ. સલાહ આપી કે પરીક્ષા આવી રહી છે તો તમારે મહેનત કરવી જોઈએ, તો ભાવ છે સલાહ આપી, પણ સલાહ માનવી ન માનવી તમારા ઉપર છે, એટલે ફરજિયાત નથી અહીંયા ભાવ. વી શુડ સેવ વોટર ટુ સેવ અવર, પૃથ્વીને બચાવવા માટે પાણીનો બચાવ કરવો જોઈએ. તો પાણી બચાવવું જોઈએ, બરાબર છે, તો એ આપણી ફરજ છે. પણ ઘણા નથી બચાવતા, વેડફે છે, તો એ મરજિયાત ભાવ છે. માટે તો એ ફરજનો ભાવ છે પણ મરજિયાતપણાનો ભાવ, એટલે ત્યાં શુડનો ઉપયોગ કર્યો. હવે ક્યારેક એવું થાય કે નકાર કરવું હોય, બરાબર, વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, એ પણ આપણી ફરજ છે. પણ નકાર કરવો હોય તો શુડ નોટ વાપરવામાં આવે. એટલે જ્યારે જ્યારે નકાર ભાવ આવે ત્યારે તમારે નકાર માટે નોટ શબ્દ મૂકવો પડે. શુડ નોટ, બરાબર, એ તમારે જાતે મૂકવાનું, આમાં કશું કરવાનું. યુ શુડ નોટ ટેક રેસ્ટ, યુ શુડ નોટ રીડ લાઉડલી, યુ શુડ નોટ સ્પીક લાઉડલી, તો નકાર ભાવ છે. તો નકાર કરવા માટે શુડ નોટનો ઉપયોગ કરીએ. ઇટ્સ 10 o'clock, 10 વાગ્યા છે. યુ શુડ હરી અપ, તમારે ઉતાળ કરવી જોઈએ, નહીં તો બસ ચૂકી જાઓ, એ વાતમાં જ. તો તમારી વગેરે વગેરે, યુ શુડ હરી અપ, તમારે ઉતાળ કરવી જોઈએ, તો એ મરજિયાત છે, કરે ખરે ના કરે, બરાબર, એ અર્થમાં. તો આ રીતે આપણે શું કહીશું, શુડનો ઉપયોગ જોયો, મરજિયાતપણાનો ભાવ, ફરજ અને સલાહ દર્શાવવા માટે શુડ વપરાય છે. એના જેવો એક બીજો શબ્દ છે મસ્ટ. યુઝ ઓફ મસ્ટ, મસ્ટ બરાબર જોઈએ જ, જેમ શુડનો અર્થ જોઈએ, આમાં જોઈએ જ, ભારપૂર્વક, કંઈક ભારપૂર્વક કહેવું છે. ફરજિયાતપણો આમાં જુદું છે, પહેલાંમાં મરજિયાત છે, આમાં ફરજિયાતપણાનો ભાવ. ફરજિયાતપણે કોઈ ક્રિયા કરવા માટે અનિવાર્યતા કે ફરજિયાતપણાનો ભાવ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક ક્રિયા કરવી જ જોઈએ, ન કરો તો ન ચાલે એવો ભાવ હોય તો મસ્ટ વાપરવામાં આવે છે. જ્યારે શુડમાં શું હોય છે, અમુક ક્રિયા કરવી જોઈએ, ન કરો તો ચાલે એવો ભાવ હોય છે. જ્યારે આમાં ઊંધું, ન કરો તો ન જ ચાલે એવો ભાવ, ફરજિયાત છે, એના માટે મસ્ટ વાપરવામાં આવે છે. એટલે કે અમુક ક્રિયા ન જ કરવી જોઈએ એવું ભારપૂર્વક કેવું હોય તો મસ્ટ નોટ વપરાય, જેમ શુડ નોટ વપરાય. અમુક ક્રિયા કરવી ન જોઈએ, ભારપૂર્વક ન કહેવું હોય, સીધું સિમ્પલ રીતે કહ્યું હોય, તો એના માટે શુડ નોટ. પણ ભારપૂર્વક કહેવામાં આવે, દબાણપૂર્વક કહેવામાં આવે કે અમુક ક્રિયા તારે કરવી ન જ જોઈએ,
તો મસ્ટ નોટ વપરાય, એટલે મસ્ટન્ટ અથવા સ્ટુડન્ટ જેવા ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે મસ્ટ એટલે ફરજિયાત ભાવ છે, હા જોજો, એ ના એવો ભાવ ના હોય તો નુકસાન થઈ શકે એમ. વી મસ્ટ હેવ ડ્રાઇવિંગ લાયસન્સ, આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જ જોઈએ, ના હોય તો દંડ ભરવો પડે, કાર તમને કાર ચલાવવા ન મળે વગેરે વગેરે, તો એ નુકસાન છે. એટલે ફરજિયાત થયું. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, બરાબર, ન કરો તો દંડ ભરવો પડે, અકસ્માત થઈ શકે વગેરે વગેરે, તો એ ફરજિયાત છે. વી મસ્ટ પે ધ બિલ બિફોર ડ્યુ ડેટ, અંતિમ તારીખ પહેલાં બિલ ભરવું જ જોઈએ, બરાબર, ઇલેક્ટ્રિસિટી હોય, ટેલિફોન હોય, ગેસ હોય, નહીં તો કનેક્શન કપાઈ જાય. એટલે કહે છે કે તમારે ફરજિયાત પણ એ બિલ ભરી દેવું જોઈએ જ, ફરજિયાત ભાવ. વી મસ્ટ વિયર માસ્ક ટુ સેવ અસ ફ્રોમ કોરોના, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું જ જોઈએ, નહીં તો આપણને રોગ લાગુ પડી શકે છે. તો એ મસ્ટ નહીં, આપણી ફરજ છે, નૈતિક ફરજ કહેવાય, પણ ફરજિયાત છે. વી મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ, આપણે શાળાઓમાં યુનિફોર્મ પહેરવો જ જોઈએ, ગણવેશ પહેરવો જ જોઈએ, ન પહેરો તો તમને પહેરવા ન દેવામાં, દંડ ભરવો પડે, બરાબર. તો એ બધા નિયમો ફરજિયાતપણે છે, એટલા માટે ત્યાં નુકસાન થવાની સંભાવના રહે એટલે ત્યાં મસ્ટ વાપરવું પડે. અથવા તમે કોઈ નકારમાં કહેવો હોય, યુ મસ્ટ નોટ શાઉટ ઇન ધ લાઇબ્રેરી, બરાબર, યુ મસ્ટ નોટ સ્મોક ઓન ધ બસ, બસમાં ધૂમ્રપાન કરવું જોઈએ ને, યુ મસ્ટ નોટ સ્મોક નિયર ધ પેટ્રોલ પંપ, પેટ્રોલ પંપ આપણે ધૂમ્રપાન કરવું ન આગ્રહ છે, ફરજિયાત છે, નહીં તો ક્યાંક આગ લાગી શકે, નુકસાન થઈ શકે, એવા અર્થમાં આપણે મસ્ટ નોટનો ઉપયોગ કરીએ. એટલે નકાર બનાવવો હોય તો મસ્ટ નોટ, નકાર બનાવવો હોય તો મસ્ટ, બંનેમાં ફરજિયાત ભાવ હોવો જોઈએ. આપણે જેટલા પણ શબ્દો જોયા, આપણે કેન, મે, માઈટ, શુડ અને મસ્ટ, એ બધા સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે. જેટલી પણ ખાલી જગ્યા આવશે બધામાં એની સાથે મૂળ ક્રિયાપદ આવે. પરીક્ષામાં આપણને ખાલી જગ્યામાં ચારમાંથી કોઈ એક ઓપ્શન આપ્યું હોય ને, એટલે કોઈ પણ એક મોડલ ઓક્ઝિલરી વાપરવાનું, કે કેન વાપરો, કેન નોટ વાપરો, મે વાપરો, મે નોટ વાપરો, માઇટ વાપરો, માઇટ નોટ વાપરો, શુડ વાપરો, શુડ નોટ વાપરો, મસ્ટ અથવા મસ્ટ નોટ વાપરવાનું પૂછી શકાય. જેવો જેવો અર્થ એવું તમારે વાક્ય બનાવવું, નકાર હોય તો નકાર મૂકી દેવાનું, હકાર હોય તો હકાર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આ એક તમારા મોડલ ઓક્ઝિલરીઝનો એક ટોપિક છે, જેની વિગતો, જેની એક્ટિવિટી તમારે વિસી ખત્રીમાંથી કરવાની રહેશે. તો આ એક નવો ટોપિક છે મિત્રો, તો આ તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, બાય.